છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સોરઠ ગામે આગ લાગતા ત્રણ જિલ્લા મકાનો બળીને ખાક થયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બીજા મકાનો પણ આગની ચપેટમાં આવી જાય તેવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. નસવાડી તાલુકામાં 210 જેટલા ગામ આવેલા છે, પરંતુ નસવાડી તાલુકામાં ફાયર ફાઈટરની સુવિધા જ નથી, જેના કારણે જ્યારે પણ આગ લાગે ત્યારે બોડેલીમાંથી ફાયર ફાઈટર મંગાવવામાં આવે છે, જ્યાં 2-2.5 કલાકનો સમય વીતી જાય છે. સરકાર પાસે નસવાડી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ પાસે છેલ્લા 2 વર્ષથી ફાયર ફાઈટરની માંગણી કરેલ છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજ દિન સુધી ફાયર ફાઈટરની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી નથી તેવો આક્ષેપ ખેતીવાડી ઉત્પાદન સમિતિના ઉપપ્રમુખે કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે નસવાડી તાલુકામાં સરકારની નિષ્કાળજીના કારણે અવારનવાર આગના બનાવ બને છે, તેનો ભોગ આવા ગરીબ આદિવાસીઓ બને છે. વિકસિત ગુજરાતની મોટી મોટી વાતો કરતી સરકાર નસવાડી તાલુકામાં ફાયર ફાઈટરની સુવિધા આપી શકતી નથી, જ્યારે હાલ કોરોનાના લોકડાઉન બંદોબસ્તમાં આખો દિવસ કામ કરનાર નસવાડી પોલીસે પ્રશંસનીય કામગીરી બજાવી હતી, જ્યારે આગ ઓલવવા માટે ગ્રામજનો સાથે યુવાનોએ તનતોડ મહેનત પણ કરી હતી. નસવાડી તાલુકામાં અમારે જાણવા મળ્યું છે કે 25 લાખ અમારે 25 લાખની ફાળવણી કરવામાં આવનાર છે, પણ 25 લાખની ગ્રાન્ટ અપૂરતી. મોટું ફાયર ફાઈટર લાવવું હોય તો 45-50 લાખ રૂપિયાનું એનું અમે અગાઉ દરખાસ્ત મોકલી છે, કોટેશન પણ મોકલ્યા છે. આ અંગે અમે સંમતિ પણ આપી છે માર્કેટ કમિટી દ્વારા કે જો ફાયર ફાઈટર આવશે તો અમે એની નિભાવણી કરવા માટે તૈયાર છે. એટલે સરકારથી અમારી અરજ છે, ધ્યાન રાખી વહેલી તકે આ ફાયર ફાઈટર ની ગ્રાન્ટ મંજૂર કરે એવી અમારી માંગણી છે, તો જ આવી આકસ્મિક આગોને અમે ઉલવાઈ શકશું. હમણાં તો નસવાડી ગ્રામ પંચાયત તો એક મલ્ટી જેટ મશીન છે, તો નાની કક્ષાનું જે છતાં તે દરેક આખું ઉપયોગી થાય છે, તેમજ આ કોરોનામાં સેનેટાઈઝ કરવામાં પણ ઉપયોગ થયું છે. ફરીથી હું પુનઃ સત્તાશ્રીને વિનંતી કરું છું, વિકાસશીલ ગરીબ લોકો આદિવાસીના, અને ત્યાં ગ્રામ પંચાયત ની ફાયર ફાઈટર ની કોઈ સુવિધા છે નથી. હમણાં નાનો બંબો લાવે, નાનો બંબામાં પાણી તો ઓછું જ આવે. બધા લોકો ગામ ને જાતે પોતપોતાને ઘરે થી ડોલો લાવીને ઓલવે છે, બધે આજુબાજુના ગામની પબ્લિક ભેગી થઈને એ કરે છે, સેવા કરે, પણ નસવાડીની પંચાયત સુવિધા કશું આવતી નથી. નસવાડીમાં બંબો તો પહેલેથી જ નથી, જે હતું તે બી ખોવાઈ ગયો છે, સરીને બધું થઈ ગયું છે ખાક. આપણે બી આવ્યા તો તે બી એમાં ફર્ટિલાઇઝર માટે તે છેટ ઉદયપુર જિલ્લામાંથી મંગાવેલો. આમાં તો બધા આદિવાસીઓના 3 મકાન સળગી ગયા છે. દિનેશ ગોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, નસવાડી.